હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કિશોર કાકા આપણી જોડે બેઠા છે. કાકા, હોળી ધૂળેટી પૂરી હે તારે? અને તારો હાથ જો. હું જો, તારા હાથ પર બધું લાગ્યું છે. હજુ કાન પાછળ છે કલર. એ તો વાર લાગશે ને, અઠવાડિયું થશે. અમાર ઘર પાસે એક બ્યુટી પાર્લર વાળો છે, ત્યાં આવજે. એમ જબરજસ્ત છે ચહેરો તારો, એવો ચકાચક કરી આવશે ને. એમ તારે બહુ જોરદાર ક્રિએટિવ બોર્ડ માર્યું છે એને બહાર. કયું બોર્ડ? બોર્ડ માં એવું લખ્યું છે કે ધૂળેટી માં આધાર કાર્ડ ના ફોટા જેવું થઈ ગયેલું મોં ફરી ફેસબુક ના ડીપી જેવું કરી અપમાવશે. શું વાત છે, હું આઈ શોર્ટ ગાઈસ. બાકી ઘરે તો અત્યારે કપડા ધોતા ધોતા નાકે દમ આવી ગયો છે. પેલા તું હોળી ના કપડા તું ફરી વાપરે છે? એટલે એમાં એવું છે, આડો થયો છે. તું જૂના જ પહેરવાના, વાપરીને એકવાર વાપરીને ફેંકી દેવાના એમ. અરે નવી ટી શર્ટ પહેરીને બેઠો તો સવારના પોર માં ઘરે આવીને રંગી ગયા ભાઈ બંદો. મિડલ ક્લાસ માણસ ની તકલીફો સમજતા જ નથી આ લોકો. નહીં, એક દિવસ એટલા અમીર થવું છે ને. કેટલા? કે વ્હાઈટ કપડા પહેરીને હોળી રમવા જવું છે. પિક્ચરો માં બતાડે ખરેખર યાર. અને આ ધૂળેટી ના દિવસે સાંજે નાવા બેસું ને તો એક વાત થી તો હું ગુચવાઈ જ જઉં છું. શું થયું? આ ધૂળેટી આપણે આટલા બધા અલગ અલગ કલર થી રમીએ છે, અલગ અલગ કલર લગાડીએ છે, પણ નહતી વખતે એક જ રંગ નીકળતો દેખાય, લાલ રંગ. એ શું હશે? હલા ખરેખર ખરું છે બધું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. ફોન આવ્યો કાકા. હા તે ઉભા રે. હેલો હેલો, સાંભળો. હા, જમ્યા તમે? હા જમ્યો ને. કેવું બધું ફાયું ને? હા બધું ફાવે ને. કેમ? અલા, ઇલેક્ટ્રિક સગડી પર બનાવ્યું તું તે આજે ઇન્ડક્શન? હા, તમને કેવી રીતે ખબર પડી? એક એક કોડિયામાં જે શોક લાગ્યો છે. હે, શું બોલો છો? કઈ નઈ, મમ્મી છે કે ગયા? મમ્મી છે ને, રોકાવાના છે જો બે દિવસ. જમવાનું એમણે જ બનાવ્યું લાગે છે. અરે વાહ યાર, જોરદાર માણસ છો તમે. કેમ? મમ્મી ના હાથ નો સ્વાદ તમને ખબર પડી ગઈ? એવું નહીં, શાક માંથી સફેદ વાળ નીકળ્યો હતો એટલે પૂછ્યું. ધૂળેટી ના દિવસે તમને કલર લગાડતી હતી ને, તો હું લોકો ઉત્તરાયણ માં લગાડે? એવું નહીં આવે તો. ગાલ પર હાથ ફેરવી ને જે રીતે લગાડતી હતી ને, એટલે તેને કાઢી મૂકી. હા બસ, એને સમજાવવાની હોય એક તક તો આપી હતી એને સુધરવાની. મારે તમને તક નથી આપી બગડવાની. કરી જલા તો ભાત તો મૂક્યો નહી તે ટિફિન માં. અરે ભાત છે ને મેં બનાવ્યો હતો, તો એટલો મસ્ત બન્યો છે, એટલો મસ્ત બન્યો છે ને કે કુકર એને છોડવા તૈયાર નથી. હે, કુકર એને છોડવા તૈયાર નથી એવું કે? એટલે ચોંટી ગયો છે ભાત બોલને પણ. જાને આવે કુડીઓ હોશિયારીમાં. ઇન્દ્રાક્ષી ને કાળી મૂકી બોલતે. વેલકમ બેક કાકા. હા ભાઈ, એવા અમુક માણસો તમારા કોઈક સંપર્કમાં આયા છે? કોણ? કે જે એમનું જ આમ જોયા કરતા હોય ભાઈ, દુનિયાદારી સાથે એમને કોઈ લેવા દેવાના હોય, એમને જે કરવું હોય ને એ જ કર્યા કરે. ભાઈ નાના હોય કે મોટા, દરેક સમાજમાં દરેક ફિલ્ડમાં આવા માણસ હોય. એમ? હમણાં અમારી સોસાયટીમાં એક ભાઈએ પીએચડી કરી. અચ્છા. તો પીએચડી કરીને સીધા કરિયાણા વાળાની દુકાને પહોંચ્યા. અચ્છા. અને કહે છે કે હિસાબનો ચોપડો કાઢો. કરિયાણા વાળો તો એટલો ખુશ થઈ ગયો, એને એમ કે ભાઈ આ પીએચડી થઈ ગયા ને, એટલે હવે આ પાછલા એક બે વર્ષનું બધું ક્લિયર કરશે ઉધાર. તો પેલા એ તો ચોપડો કાઢ્યો. આ પીએચડી જે થઈ ગયો એ શું બોલ્યો ખબર? શું? કે જો કે હું પીએચડી થઈ ગયું છું, હવે ચોપડામાં જ્યાં જ્યાં પણ મારું નામ છે ને ત્યાં આગળ ડોક્ટર લખી નાખે. હે, આટલું બોલીને જતો રહ્યો. લા, પૈસા ના આપ્યા? ના લા, અમને છે ને કઈ લેવા દેવા જ ના હોય લા દુનિયા સાથે. બાપરે, અમારી સ્કૂલમાં પણ એક એવો હતો છોકરો ગિરીશ. કેવો? તે ગિરીશ એક દિવસ એકદમ વહેલો આવી ગયો ઘેર. તેની મમ્મી પૂછાય કે લક્કમલા ગિરિયા કે વહેલો આવી ગયો? તો ગિરિયો કે સ્કૂલમાં કે મેં રાજુને લાફો મારેલો તો ટીચરે ક્લાસની બહાર કાઢી મૂક્યો.
તો મમ્મી કે પણ તે રાજુ લાફો માર્યો કેમ? તો કે મારે વહેલા ઘેર આવતું એટલે લે. કેટલું સિમ્પલ લા, પણ એનું જ જોતો હોય. ક્યા વાત. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City. વેલકમ બેક કાકા. હા, તમે ક્યારે પણ આમ પ્રેમમાં પડેલા માણસના લક્ષણો જોઈને એને પકડ્યો છે ક્યારે? અને ઘરના લોકો આ લક્ષણો પકડી શકે? હા બિલકુલ, છોકરાઓ તો એક મિનિટમાં પકડી જાય. એમ હેલો 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 કરીને ફોન લઈને બહાર જતો રહે ને, એટલે સમજી લેવાનું. આટલી ગરમીમાં રજાઈ ઓડીને અંદર ફોન વાપરતો હોય તો એ ખબર પડી જાયલા. શિયાળામાં સવારે 7 વાગે નહીં ધોઈ પરવારીને કોકને મળવા જતો હોય તો એ ખબર પડી જાય. છોકરાઓનું તો બધું બહુ આમ સિમ્પલ છે. બરાબર. છોકરીઓનું પણ શું? એકની એક બેનપણીની ત્યાં વારે ઘડીએ વાંચવા જવાનો પ્રોગ્રામ બનતો રહેતો હોય, એટલે સમજી જવાનું. બરાબર છે. કોકને મળવા જાય છે આમ. બરાબર. પ્રેમમાં પડેલી છોકરી વાસણ ઘસતા ઘસતા પણ આમ હલકું હલકું મુસ્કુરાતી હોય, ખબર પડી જાય. પ્રેમ વસ્તુ જેવી છે ને. બહુ બહુ સાચી વાત. માણસ પોતાના પાડોશના પ્રેમમાં પડે ને તો સવારે 6:30 પણ કચરાના ટ્રકની ઉઠીને રાહ જોતો હોય. પણ આ એક વસ્તુ છે. હા, આ છોકરીઓમાં પેલો જે બેસ્ટ ફ્રેન્ડ જે હોય છે ને, એ લોકોનો બેસ્ટ ફ્રેન્ડ, હા, એ ઓલવેઝ વચ્ચે આવી જાય. હા, જે બેઝિકલી બ્રેકઅપની જ રાહ જોતો હોય કે ભાઈ ક્યારે એનું તૂટે ને હું સેટ થઈ જાઉં. આ પ્રકારના લોકો બહુ જ છે. એ ખોટું છે ને, એ વસ્તુ કરવું જ ના જોઈએ. વિઘ્ન સંતોષી કહેવાય બધા. એ જ ને યાર. અરે ઠંડીમાં ઠૂંઠવાઈને મરી જવાય પણ કોકના દિલમાં આગ લગાડીને તાપણું ના કરાય. ક્યા બાત હે કાકા, લાયા લાયા. એ જ ને. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. આયો ફરી ફોન આયો કાકા. આયા જ કરે આજે ઉભરે. હેલો. હા જીજો, કેવું જા? બોલ બોલ કાલાકટ્ટા. અરે જીજો શું કાલાકટ્ટા, હું તો ખબર ગઈકાલ મારી હાથે હું થયો. હું તો બાજુ મેં છે ને બહાર આમ નાકા પર બેઠો તો ને, હા, તો ત્યાંથી એક મસ્ત છોકરી પસાર થઈ. હા, તો મેં શું કર્યું, મેં ચાલતા ચાલતા એને ફોલો કરવાનું ચાલુ કર્યું. તને ના પડી છે ને અવાજ છીછોરા વેડા નહીં કરવાના? અરે આખું આંબળો જ ખરા જીજો થયો હું તો. મેં છે ને આને પાછળ પાછળ આમ ચાલતા ચાલતા બહુ ફોલો કરતો હતો. હા, તો છોકરી ચાલતી ચાલતી સીધી કબ્રસ્તાનના ગેટ પર જઈને ઉભી રહી. હે, પછી એકદમ ઊંધી ફરી અને પછી એ જ મને ઈશારો કરીને અંદર બોલાવતી હતી. હલાવો મહેશભાઈ, આ તો દાવ થઈ ગયો. અરે દાવ થઈ ગયો નહીં, મને તાવ થઈ ગયો 102. પણ હું કરાય મહેશ? અરે જીજો હું કરું યાર, હવે અખતરાવ ના કરી, કોક વાર જીવ જશે આમાં. ના 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 કરો, કોઈ દિવસ ના કરું. પણ તને તારી દીદીએ ફોટો મોકલ્યો તો, તો તે છોકરીને રિજેક્ટ કરી અને તે રિજેક્ટ કરી? આપણો તો ખરા જીજો. અરે હું આપણે, આટલી મસ્ત છોકરી, બહુ મસ્ત છોકરી હતી. એમ એના વાળ આમ છે કમા, હે ઘૂંટણ સુધી આવે છે. હેલો જીજો. હા, એના વાળ ઘૂંટણ સુધી આવે છે પણ એની હાઈટ જ 4 ફૂટની છે, એટલે. તને તો ભગવાને એવા બધા ટેકનિકલ પ્રોબ્લેમ આલ્યા છે ને, તને તો હવે કોઈ દિલથી પ્રેમ કરે ને તો જ મેળ પડે. અરે જીજો હું કહું છું ને, આઈ વોન્ટ ટુ મેરી ધ પ્યોર સોલ. હે, આ ખરેખર. એટલે તારા માટે પ્રેમ એટલે આત્માથી આત્માનો મિલન એમ ને? યસ યસ જીજો યસ. છે મારા ધ્યાનમાં. કેમ, તું કાલે ઘેર આવી જજે રાત્રે. સોસાયટી થી થોડેક દૂર એક પીપળાનું ઝાડ છે, આ છોકરી તઈ રહે છે. છોકરી પીપળે રહે છે? તે કીધું તું ને આત્મા થી આત્માનું મિલન એ ટાઈપનું જોઈએ છે ને તારે. આવી આત્માઓ નહીં જોઈતી જીજો મને. તમે રહેવા દો જીજો, મને ફરી તાવ ચડી જશે યાર. હા તો મૂકી દે, થોડું વિચારવું પડશે. વિચારો વિચારો, આવું આત્મા વાળું ના વિચારશો. ના નહીં વિચાર, મૂકી દે. ગભરાયેલા આજે તો. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કાકા. હા ભાઈ, ઋતુરાજ નો એવો સવાલ છે યુટ્યુબ પર. હા, કે કાકા તમને લોકસભાની ટિકિટ મળે તો? આપી દઉં પાછી. કેમ? તો પોલિટિક્સ માં હમ જ પડે નહીં. અને હું તો આ પોલિટિક્સ ના જે ન્યૂઝ વાંચું ને કે પછી ટીવી પર જોઉં,
તો કોક વાર બહુ હસુ આવી જાય ને કોક વાર તો એવો ગુસ્સો આવે કે જનતાને તમે આટલા બધા બેવકૂફ સમજો છો. સાચી વાત છે. વૈજ્ઞાનિકોને તો હું એવું રિક્વેસ્ટ કરું છું કે એવું કઈક હોદી કાઢો ને કે તમે ટીવીમાં હાથ ગાલીને પણ અમુક લોકોને તો લાફો મારી શકો ફટાક લઈને. જુઠ્ઠડાઓ ઈમાનદારીની પીપુડીઓ વગાડે. ખબર છે કાકા, હું તો કહું છું હોળી આવે ને હવે હોળી, હોળીમાં હવે તો આ ભક્ત પ્રહલાદની જગ્યાએ અમુક નેતાને બેસાડવાના. એમ હા ને, એમને કહેવાનું કે તમે ઈમાનદાર હશો તો બચી જશો. ઉઠીને એવા દોડવા માંડે ને. ખબર છે. અમુક ન્યૂઝ જોઈને તો એટલું હસવું આવે, મને નામ નથી દેતો પણ આપણા દેશના એક મુખ્યમંત્રી એવા છે, વર્લ્ડમાં કોઈ આવા મુખ્યમંત્રી નહીં હોય. કેમ? કેવા? આ એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જે મુખ્યમંત્રીના પદ પર રહીને મુખ્યમંત્રી જ બનવા માટે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપે જેથી ફરીથી એ મુખ્યમંત્રી બની શકે. કેટલું બધું કોમ્પ્લેક્સ લા નહીં, પણ જે થાય દેશના સારા માટે થાય એવું માનીને ચાલવાનું. બરાબર. બાકી સાચો પ્રેમ, ઈમાનદાર નેતા અને મીઠું સંતરું નસીબ વળન મળે. કયું સંતરું બંતરું લઈ આવ્યા? એટલે વાત છે. હજુ તો બહુ મજા આવશે જોજો તમે. એમ આમ થી આમ દોડા દોડ ચાલે છે, આ પાર્ટીમાંથી પેલી પાર્ટીમાં, પેલી પાર્ટીમાંથી આ પાર્ટીમાં. પણ જનતા જુએ છે, નોંધે છે. બિલકુલ. ચુને ચુનાએ બીક જાતે હૈ 25-50 ખોખે મેં. આહા. ચુને ચુનાએ બીક જાતે હૈ 25-50 ખોખે મેં ઓર ચુનને વાલે રહે જાતે 5 કિલો કે ધોકે મેં. આહા આહા, લાયા લાયા. તારે ભાઈ સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કાકા. હમણાં હું આ નેટ પર બધું સર્ફ કરતો હતો તો મેં જોયું, ફૂડ ઇન્ડસ્ટ્રી જે છે એ તો હજારો કરોડોના પ્રોફિટમાં હોય છે, પણ આ ફૂડ ડિલિવરી એપ વાળા જે નથી જ્યાં ઘરે આપી જાય, 1 કરોડોના પ્રોફિટમાં આવી ગયા છે. એમની કોઈ આવડત નહીં લા, એ તો આપણા ઘરનું ખાવું નહીં બનાવું નહીં તો હું કરવાનું? આમ કરીને મોબાઈલ કાઢે, ફૂડ સિલેક્ટ કરે, પેમેન્ટ ડન, 30 મિનિટ્સમાં ઘેર. પણ એમાં પણ એક્સ્ટ્રા કોસ્ટ બધા બહુ આવે છે. ખબર જ છે ને, એકચ્યુઅલ ફૂડ 50 રૂપિયાનું હોય પણ પછી પ્લસ ટેક્સ, પ્લસ ડિલિવરી પાર્ટનર ફી, પ્લસ રેસ્ટોરન્ટ પેકિંગ ચાર્જીસ, પ્લસ પ્લેટફોર્મ ફી. ટૂંકમાં લેંઘો 300 રૂપિયાનો, નાડું 1300નું. હા, એવું જ છે. જોકે આના ફાયદા પણ છે એવું નહીં સાવ. બરાબર. વર્કિંગ પેરેન્ટ્સ હોય કે ટાઈમ ના મળતો હોય કે હોસ્ટેલમાં રહેતા છોકરાઓ હોય એ લોકોને બહુ કામ લાગે. બરાબર. ફટ દઈને આવી જાય ફૂડ. બરાબર. પણ પેલું જે હતું ને અમારા જમાનામાં, કેવું કે પપ્પા સાંજે આવતી વખતે શું લેતા આવશે, આહા, એની આખો દિવસ ઉત્સાહથી રાહ જોવાતી હતી. અને આ 30 મિનિટની 31 મિનિટ કરે ને તો ફોન પર ફોન ચાલુ કરી દઈએ આપણે. સાચી વાત છે કાકા. પણ આ ચેન્જીસ આયા તો જીવનમાં કેવા ચેન્જીસ આયા નહીં? કેવા? ગામડામાં રહેતા તો એમ થતું કે પપ્પા આવશે તો જમશું, શહેરમાં રહેતા તો એમ થાય કે પપ્પા લાવશે તો જમશું, અને હવે તો બધા ભેગા થઈને મંગાવશે તો જમશું. ક્યાં વાત હે. આવું છે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કાકા. માર્ચ મહિનાના અંતમાં આપણે છેલ્લે છેલ્લે એક મસ્ત રેપિડ ફાયર કરીએ. હા, પૂછવા માંડ. કઈ ટાઈપનો માણસ જીવનમાં કઈ પણ કરી શકે? નખ કાપ્યા પછી જે સ્ટીલના એકદમ ફિટ ડબ્બાનું ઢાંકણું ખોલવાની હિંમત કરે ને એ જીવનમાં કઈ પણ કરી શકે. કેવો જવાબ આલ્યો? હું આજ બોલીશ. સારું, ઓકે, ચલો નેક્સ્ટ. હા, આઈટી પ્રોફેશનલ. હા, આઈટી પ્રોફેશનલ એની વાઈફ કરતા વધારે કોમ્પ્યુટર પાછળ પાગલ હોય છે, એવું કેમ? કંટ્રોલ બટન ના લીધેલા એમાં હોય ને. ઓકે નેક્સ્ટ. લગનોમાં જમવાનાનો બગાડ ઓછો કરવા શું કરવું? કેટરિંગ વાળા પીરસવા માટે જો ડોસીઓ ને બા ને એવા બધા ઉંમરના લઈ આવે ને તો ભોજન નો બચાવ થઈ શકે. નેક્સ્ટ. તમારા બાળકની તુલના તમારે બીજા બાળકો સાથે કેમ ના કરવી જોઈએ? કેમ કે પછી એ લોકો જો તમારી તુલના અદાની ને બિલગેટ સાથે કરવા માંડી ને તો તમે રડશો. બરાબર છે. હજુ કેટલા છે? છેલ્લો સવાલ. આપણા દેશનો કાયદો પુરુષોને 2 પત્ની કરવાની કેમ ના પાડે છે? જેને રક્ષણની જરૂર છે ને એને આ કાયદો આ રીતે રક્ષણ આપે છે. અચ્છા. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1.
રેડિયો સિટી જોક સ્ટુડિયો માં કિશોર કાકા ને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયા ની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતી ના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજ ને હમણાં જ ફોલો કરો.